ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે ભારે આક્રોશ સામે આવ્યો છે. ઉમરેઠમાં સંઘર્ષ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તંત્રએ યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપી છે. ઉમરેઠના પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. સોમવાર સુધીમાં પીએસઆઈને સસ્પેન્ડ નહીં કરાય તો ફરીથી એકઠા થઈશું તેવું પણ કહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે. ઉદય, ઉમરેઠ સંઘર્ષ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, શું કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? નિધિ, જો આખો મામલો જે છે 3-4 દિવસ પહેલાનો છે અને મામલાની અંદર જે છે બે સગીરાની છેડતી થવાનો આરોપ છે, તેને લઈને કાર્યવાહી જે છે કરવામાં આવે. અને ખાસ કરીને જે માંગ છે ઉમરેઠના પીએસઆઈની, જે ઢીલી કામગીરી અને ઢીલી નીતિના કારણે એને સૌથી પહેલા તો સસ્પેન્ડ કરવામાં આવે અને વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. આ આખી માંગ સાથે રેલી જે છે મામલતદાર કચેરી પહોંચી હતી, આવેદનપત્ર આપવામાં આવેલું હતું, તેને લઈને તંત્ર દ્વારા જે છે બાંહેધરી આપવામાં આવેલી છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો તંત્ર યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપતા હાલ તો મામલો શમ્યો છે.